समाचारमां आगळ वात करीए तो उत्तर गुजरातमां कमोसमी वरसाद पड़ता खेडूतो चिंतित बन्या छे। पवन साथे कमोसमी वरसाद पड़वाने कारणे खेडूतोना घऊं, बटाका, जीरु, वडियारी सहितना पाकोने नुकसान थयुं छे। मावठाने कारणे पाकमां रोग आववानी पण शक्यता वधी छे, तो शाकभाजीना फूल पड़ी जवाथी उत्पादन घटवानी शक्यताओ छे, जेथी खेडूतोने मोटुं नुकसान जवानी भीति सेवाई रही छे। ઝાકળવાળું વાતાવરણ રહ્યું પણ દૂર સુધી દેખાતું પણ નહોતું જ્યારે ખેતરમાં જતા હતા ત્યારે, અને અત્યારે પાકમાં જોવા જઈએ તો નુકસાન થાય છે, જે તેવા કે બટાકા છે, જીરું છે, વરિયાળી છે, તે બધા પાકોમાં નુકસાન જાય છે। કમોસમી માવઠું થવાથી બટાકામાં સફેદ ફૂગનો એટેક આવવાનો, એના લીધે ઉત્પાદન ઉપર અસર પડશે અને એના ભાવ પણ નહીં મળે। બીજું ઘઉંમાં કમોસમી માવઠું ઘઉંને પણ નુકસાન કરશે અને ઘઉં આડા પડી જવાથી ઘઉંની દાણા છે એકદમ પાતળા થઈ જશે અને કોઢિયા દાણા થશે। કોઢિયા દાણાની કિંમત ભાવ ના આવે, કાંઈ બજાર ભાવ પણ છે અને ખેડૂતને પડતા ઉપર પાટું છે। નુકસાન એટલે કે કમોસમી વરસાદ ખાવાને કારણે રોગોનું ઉપદ્રવ વધે છે, પવન આવે છે, તો ઘઉં જેવા પાકોમાં પવનને કારણે આડા પડી જાય છે એટલે એમાં નુકસાન જણાય। બટાકા જેવા પાકોમાં ફૂગજન્ય રોગોનો વધારે ઉપદ્રવ જોવા મળે તો એમાં ઉત્પાદન ઘટે। શાકભાજી જેવા પાકોમાં શું છે કે ફ્લાવરિંગના સમયે જો વરસાદ વધારે થાય તો ફ્લાવરિંગ ડ્રોપ થાય છે અને જેના કારણે ઉત્પાદન ઘટે છે। આણંદમાં કોવિજ પકવતા ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક તરફ માવઠાથી ખેડૂતોના પાકને અસર પહોંચી છે તો બીજી તરફ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। કોવિજનો ભાવ 15 રૂપિયા મણ જાય છે, અત્યારે અમારે સદંતર ખોટ જ છે। અમારે મજૂરી જબલવા મણો, બિયારણ, ખાતર, પાણી બધું ખોટનું છે। અમારે લગભગ વીઘે 15-17 હજાર રૂપિયા ખર્ચો આવે છે, અત્યારે અમારે જેમ તેમનું ખાલી કરવાનું ખેતરની વારી આવી છે। આ વર્ષે મને કોબીનો ભાવ મળ્યો નથી, ગયા વર્ષે 15 રૂપિયા કિલો હતો, આ વર્ષે 15 રૂપિયા મન છે। ભાવ ન મળતા અમે આ માલ પાંજરાપોરમાં લોડ કરીએ છીએ। અત્યારે કોબીજનો ખર્ચો અમારે વીઘે 30 હજાર છે, એની સામે અમારે 15 હજાર બંધ બેસે છે। હવે વાત કરીશું અમદાવાદની, અમદાવાદ વિરમ ગામની જર્જરિત શાળાની વાત કરીશું। શાળા સરકારના ભણશે ગુજરાતના અભિગમની ખુદ શિક્ષણ તંત્ર જાણે મજાક ઉડાવતું હોય હાલ તેવી સ્થિતિ સર્જાઈ છે। વિરમ ગામ તાલુકાના છેવાડે આવેલા મણીપુરા ગામની ગ્રાન્ટેડ સ્વામિનારાયણ વિદ્યાલયની સ્થિતિ આ વાતને ચાડી ખાય છે। પડું પડું થતી આ શાળામાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ જાણે જાનની બાજી લગાવીને અભ્યાસ કરી રહ્યા છે। આ છે મણીપુરાનું સ્વામિનારાયણ વિદ્યાલય। નથી દિવાલોના ઠેકાણા કે નથી છતની કોઈ મજબૂતાઈ, ગમે ત્યારે છતના પોપડા પડે છે, ઉપર જવા માટે દાદરો જ નથી રહ્યો, ઠેર ઠેર દિવાલોમાં મસ્ત મોટી તિરાડો ડોકિયા કરે છે। અહીં આસપાસના ગામોના ધોરણ 9 અને 10ના 100 વિદ્યાર્થીઓ ભયના ઉથાર તળે ભણે છે। વિદ્યાર્થીઓ અહીં ભણતા ગભરાય છે। હું નદિયાણાથી અહીંયા ભણવા આવું છું, નદિયાણા અમારે અહીંયાથી 8 કિલોમીટર દૂર થાય છે, પણ અમારે મકાન જર્જરિત હોવાથી અમને થોડીક બીક લાગે છે। આ સ્થિતિને કારણે અહીં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે। અમારી નિશાળ પડે એવી છે, તેથી અમને બધાને ભય લાગે છે કે તે પડશે, તેથી કોઈ અમારી શાળામાં મારી શકે ઓછી આવે છે, તેથી અમારી શાળા નવી બને એવી માંગ કરવી છે। શાળાના મકાનની આ સ્થિતિ જોઈને વાલીઓ પણ પોતાના બાળકોને અહીં મોકલતા અચકાય છે। આજુબાજુના 10-15 ગામના બાળકો આ શાળામાં માધ્યમિક શિક્ષણ મેળવે છે। મકાનની જર્જરિત થવાના કારણે વાલી પણ બાળકોને શાળાએ મોકલવા માટે થોડા ગભરાય છે, પરંતુ હાલમાં ઉપરનો માળ છે એ ખૂબ જ જર્જરિત હોવાથી અને વારંવાર ગાબડા પડતા હોવાથી ઉપરના માળનો ઉપયોગ અમે હાલની પરિસ્થિતિમાં સદંતર બંધ કરેલ છે। આ શાળા માટે અનેકવાર રજૂઆતો કરાઈ, સ્થાનિક તંત્રથી માંડીને ધારાસભ્ય સુધી રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। મકાનની પરિસ્થિતિ જોવાની સાથે કોઈ જર્જરિત ખૂબ થયું છે, એને રિપેરિંગ હાલ માગી રહ્યું છે। અમે ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રમોદભાઈ પટેલ અને બીજા અધિકારીઓ દ્વારા અને એનજીઓ દ્વારા અમે એમને રજૂઆતો પણ કરેલી છે।
सवाल ए छे के संबंधित तंत्रों ने अनेक वार लेखित मौखिक रजूआत छता कोई कार्यवाही कराई नथी, त्यारे शुं तंत्र वाहको कोई मोटी दुर्घटना नी राह जोई रह्या छे। पीयूष गज्जर, संदेश न्यूज, विरमगाम।